સરકારી હોસ્પિટલ સબ ડિસ્ટ્રિક્ટ તો જાહેર છે, પરંતુ ગાયનિક સહિત ડોક્ટરોની ઘટ હોવાથી હોસ્પિટલ શોભાના ગાંઠિયા સમાન જોવા મળ્યું છે. ત્યારે શું છે સમગ્ર અહેવાલ જાણીએ અમારા વિશેષ અહેવાલમાં. ઉના સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની અછત. ડોક્ટરોની ઘટ હોવાથી હોસ્પિટલ શોભાના ગાંઠિયા સમાન. માત્ર એમબીબીએસ ડોક્ટરથી આખી હોસ્પિટલ ચાલે છે. ઝાડુ પોતા કરતા વર્કરો પાસે ડ્રેસિંગ કરાવાય છે. ડોક્ટર ન હોવાથી દર્દીઓને જવું પડે છે ખાનગી હોસ્પિટલમાં. ઉના સરકારી હોસ્પિટલમાં હાલ ઓર્થોપેડિક અને ફિઝિયો ડોક્ટર છે, પરંતુ જેની હાજરી પણ અપૂરતી રહી છે, જેથી અહીં આવતા દર્દીઓને ના છૂટકે ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે. તેમજ હોસ્પિટલમાં ગાયનિક ડોક્ટર ન હોવાથી ગર્ભવતી મહિલાઓને ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે અને સિઝેરિયનના 50,000 થી 75,000 ચૂકવવા પડે છે. જેને લઈને ઉનાના પૂર્વ ધારાસભ્ય પૂજા વંશ તથા સામાજિક કાર્યકરો દ્વારા ગાયનિક અને બાળ નિષ્ણાંત સહિતના ડોક્ટરોની કાયમી નિમણૂક કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. એ છે કે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનાવ્યા પછી અધિક્ષક વર્ગ 1ની જગ્યા ખાલી છે. જ્યારથી બનાવવામાં આવી છે ત્યારથી જગ્યા ખાલી છે. 2010થી ખાલી છે. આરએમઓની એક જગ્યા ખાલી છે, એ 31/11/2023 ખાલી છે. ફિઝિશિયનની એક જગ્યા ખાલી છે. જનરલ સર્જનની એક જગ્યા ખાલી છે. એનેસ્થેટિકિયા જે છે કે ઓપરેશન કરવું હોય તો સીસી સુંઘાડવી પડે. તો હવે સીસી સુંઘાડનાર ડોક્ટર જ હોસ્પિટલમાં નથી તો ઓપરેશન ક્યાંથી થાય? એક ડોક્ટર એની જગ્યા ખાલી છે. સ્ત્રીરોગ નિષ્ણાતની જગ્યા લાંબા સમયથી જે છે એ ખાલી છે. ઉના સરકારી હોસ્પિટલમાં મુખ્ય સમસ્યા ડોક્ટરોના ઘટની છે. માત્ર એમબીબીએસ ડોક્ટરથી આખી હોસ્પિટલ ચાલી રહી છે અને મહત્વના ગાયનેક, બાળરોગ નિષ્ણાંત, એમએસ સર્જન જેવા ડોક્ટરોની ઘટ સર્જાઈ છે. ત્યારે હાલ હોસ્પિટલમાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. દર્દીઓ પણ પરેશાન થઈ રહ્યા છે. તો સરકારી હોસ્પિટલમાં ડ્રેસર પણ એક જ છે અને હોસ્પિટલમાં ઝાડુ પોતા કરતા વર્કરો પાસે ડ્રેસિંગ કરાવવામાં આવે છે. ગાયનેક નથી, ઓર્થોપેડિક નથી, એમડી નથી, એમએસ નથી. એટલે મોટાભાગે આવડા મોટા તાલુકામાંથી કોઈ દર્દીઓ જ્યારે સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા જાય છે તો 99.99% કેસોને રિફર કરવામાં આવે છે. ખાસ કરીને ગાયનેકની આ વિસ્તારને ખૂબ જરૂર છે. ગરીબ વિસ્તાર છે. આ વિસ્તારમાંથી જ્યારે કોઈ ડિલિવરી માટે, પ્રસૂતિ માટે જ્યારે કોઈ હોસ્પિટલમાં સરકારીમાં જાય છે તો ત્યાં ડૉક્ટર ન હોવાના કારણે એને પ્રાઇવેટ હોસ્પિટલમાં જવું પડે છે અને પ્રાઇવેટ હોસ્પિટલમાં જાય ત્યારે 50,000 લઈને 1,00,000 રૂપિયા સુધીનો ખર્ચો આવે છે, ઉધરી જાય છે. વધુ વાત કરીએ આપણે તો ગાયનિકની વાત કરો તો અત્યારે પહેલાં 300 ડિલિવરી અહીં ઉના સિવિલ હોસ્પિટલમાં થતી, અત્યારે 10 પણ નથી થતી. કેમ કે ડૉક્ટર નથી અને કોઈ પણ મહિલા આવે ઓક્સિજનની જરૂર હોય કે ભાઈ એને 108માં અહીંયા હોસ્પિટલ સુધી લાવવામાં આવે ગામડેથી અને ઓક્સિજનની જરૂર હોય તો ઓક્સિજન પ્લાન્ટ બેસે પણ ચાલુ છે પણ કોઈ ઓક્સિજનમાં રાખતા નથી. બાટલા પણ અવેલેબલ છે પણ નથી રાખતા. તાત્કાલિક પ્રાઇવેટમાં રિફર કર. હવે જોવું એ રહ્યું કે આ શોભાના ગાંઠિયા સમાન હોસ્પિટલમાં ડોક્ટરોની નિમણૂક ક્યારે થશે. કાર્તિક વાજવા, મંતવ્ય ન્યૂઝ, ઉના.